2000 વર્ષ પહેલા વડનગરમાં હતી વસ્તી. વર્ષોના સંશોધન બાદ મળ્યા સફળ પુરાવા. પુરાતત્વ વિભાગની મહેનત લાવી રંગ. 2 વર્ષ પહેલા પુરાતત્વ વિભાગના હાથે વડનગરમાં એક માનવ કંકાલ મળ્યું હતું. તેના ડીએનએ ટેસ્ટ બાદ હવે એ વાત સાબિત થઈ ગઈ છે કે 2000 વર્ષ પહેલા વડનગરમાં માનવ વસ્તીનો વસવાટ હતો. આ માનવ કંકાલ 2 થી 2500 વર્ષ જૂનું હોવાનું જાણવા મળ્યું છે. ક્ષત્રપ કાળ દરમિયાન અહીં માનવ વસ્તી હોવાના પુરાવા મળ્યા છે. પશ્ચિમ ભારતીય સમાજ અહીં વસવાટ કરતો હતો. કંકાલમાં ખોપડી સાથે 8 દાંત પણ મળ્યા હતા. લોખંડની ધાતુના કેટલાક ટુકડા પણ મળ્યા હતા. उसमें से जो स्केलेटन बोन्स है, जैसे टेम्पोरल ऑक्सीपिटल, ये सब बोन्स होते हैं, वो हमें मिले हैं, पर मैक्सिमम टूटे हुए हैं और अपनी सही सही जगह पर नहीं है. उन बोन्स को जो जोड़ते हैं, जैसे स्विचर्स होते हैं जिनको हम बोलते हैं, वो भी टूटे ही हुए हैं. उसके साथ साथ हमें टीथ में से, जैसे मैंडिबुलर बोलते हैं उनको, वहाँ वो मिला है जिसमें से करीब 8 टीथ मिले हैं. પહેલી વાર નથી કે અહીં માનવ વસ્તીના પુરાવા મળ્યા હોય. આ પહેલા પણ અહીં હોકા યંત્ર સહિત અનેક એવા અવશેષો મળ્યા છે જેણે માનવીઓની હાજરીના પુરાવા આપ્યા હતા. પુરાતત્વ વિભાગ વર્ષોથી આ કામગીરીમાં જોતરાયેલું છે. જે પ્રમાણે ખોદકામ ચાલી રહ્યું છે તેમાં સૌથી નીચે રામપાટ, ક્ષત્રપ, પોસ્ટ રામપાટ, મધ્યકાલીન અને ગાયકવાડ તેમજ સોલંકી કાળ દરમિયાનના પુરાવા અત્યાર સુધી મળ્યા છે. स्केलेटन रिमेंस जो हम लोगों को जो मिला है 2017 सीजन में घासकोर लोकेलिटी से, उसका जो डेटिंग हुआ है उसमें से हम लोग मान सकते कि वो 2000 साल पुराना है जो सत्तापा फेज में आते हैं. और इस साल का जो एक्सकेवेशन 2018 एक्सकेवेशन में हम लोगों को सुनमिश्रा तालाब के ईस्टर्न साइड से कुछ स्केलेटन मिला है जो डेटिंग हम लोगों को बोलते हैं कि उसमें से आज से 600 साल 500 साल पुराना है जो सुल्तानेट मुगल फेज में आते हैं. વડનગરના ભીતરમાં અનેરો ઇતિહાસ ધરબાયેલો છે જેને ઉજાગર કરવા માટે પુરાતત્વ વિભાગ દિવસ રાત કામ કરે છે અને આ પુરાવાઓએ સાબિત કર્યું છે કે વડનગર એ પૌરાણિક નગરી છે. મનીષ મિસ્ત્રી, TV9, મહેસાણા.